તો રાજ્યમાં અવિરત વરસાદ અત્યારે વરસી રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓની ખાસ કરીને વાત કરીએ અને ખાસ બનાસકાંઠાની જો વાત કરીએ તો બનાસકાંઠામાં મેઘ મહેર અત્યારે જોવા મળી રહી છે. અલગ અલગ જગ્યાએ જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે એક તરફ ગરમીથી લોકોને રાહત મળી છે અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવી તસવીરો અહીં બનાસકાંઠાથી સામે આવી રહી છે. બીજી તરફ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરો સુધી આ પાણી ઘૂસી ગયા છે અને લોકોની ઘરવખરીને પણ થોડું નુકસાન પહોંચ્યું હોય તેવી પણ માહિતી અત્યારે સામે આવી રહી છે. આ ઉપરાંત જે હાઈવે છે તે હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે. લોકોના જે વાહનો છે તે વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે તે અહીં હાઈવે વિસ્તાર પર ભરાયેલું જોવા મળી રહ્યું છે. સરકારી કચેરીઓ પણ તેમાંથી બાકાત નથી. સરકારી કચેરીઓમાં રોજબરોજના કામ માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચતા હોય છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો આ પાણી ભરાવાના કારણે અત્યારે થઈ રહ્યો છે. 8 ઇંચ જેટલો વરસાદ અહીં વરસી ચૂક્યો છે. હાઈવે પર પણ ઘૂંટણસ્તમાં પાણી ભરાઈ ગયા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો અહીં વાહન ચાલકોને કરવાનો વારો આવે છે. બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવે છે. આ તરફ સરકારી હોસ્પિટલ હોય તો ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો અહીં લોકો કરતા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. બારે મેઘ ખાંગા થયો તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે અને આ સ્થિતિ આગામી કેટલાક દિવસ સુધી આ જ પ્રકારની રહે તેવી પણ માહિતી અત્યારે સામે રહી છે. હોસ્પિટલની તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં દર્દીઓને જ્યાં રાખવામાં આવતા હોય છે તે વિસ્તારમાં તે રૂમમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દર્દીઓ અને તેમના જે સગાઓ હોય છે તેમને બેસવું ક્યાં તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. બે અલગ અલગ તસવીરો, એક તરફ ત્યાંની જે સ્થાનિક નદીઓ છે તે ગાંડીતૂર થઈ છે. બંને કાંઠે આ નદીઓ જે છે તે વહી રહી છે અને અહીંયા આ વિસ્તારમાં જવા માટે તંત્ર એ લોકોને અપીલ ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. જોકે આ દ્રશ્યો જે છે તે ખૂબ જ રમણીય અત્યારે લાગી રહ્યા છે, કારણ કે ભારે માત્રામાં નવા નીરની આવક સ્થાનિક નદીઓમાં થઈ છે. તો બીજી તરફ ક્યાંક આ વરસાદ જે છે તે મહેર કરી રહ્યો છે તો બીજી તરફ ક્યાંક આ વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે. પાણી છે તે વરસાદના પાણી જે રોડ પર ભરાયા હતા અને જે ખેતરો છે તે ખેતરો પણ જે બેટમાં ફેરવાયા હતા અને ખેતરોમાં પાણી ભરાવાના કારણે જે ખેડૂતોની મકાઈ જેવા વાવેતર કરેલું હતું તે પણ નુકસાન આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને પાણી ભરાવાના કારણે જે મકાઈના પાકને પણ નુકસાન આવે તેવું જોવા મળ્યું છે અને રોડ ઉપર પણ પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ. દાંતા તાલુકામાં પડેલા વરસાદના કારણે જે રેફરન્સ હોસ્પિટલ છે દાંતાને ત્યાં પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો અહીંયા જે દર્દીઓ અને જે એડમિટ કરવામાં આવતા હોય છે આ દર્દીઓને અહીંયાથી હટાઈને અન્ય હોસ્પિટલમાં પાણી ભરાવાના કારણે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો આ હોસ્પિટલની અંદર જે છે પાણી ભરાવાના છે અને અહીંયા હોસ્પિટલમાં જે દર્દીઓ છે તે અહીંયા ભરતી રાખવામાં આવતા હોય છે અને આ હોસ્પિટલ વધુ વરસાદના કારણે જે હોસ્પિટલની અંદર જે પાણી ભરાવાના કારણે આ હોસ્પિટલના જે દર્દીઓ છે તે અન્ય હોસ્પિટલની અંદર જે રેફર કરવામાં આવ્યા હતા અને સવારથી પડેલા વરસાદના કારણે જે દાંતાની રેફર હોસ્પિટલ છે તે બેટમાં ફેરાઈ હતી અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો છે તે ટાયર ડૂબેલા જોવા મળ્યા હતા અને અન્ય વોર્ડની અંદર જે છે તે હોસ્પિટલની અંદર છે તે પાણી જોવા મળ્યું હતું. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. દાંતા તાલુકો છે સવારથી જ પાણી થયો હતો અને દાંતા તાલુકાની જે રેફર હોસ્પિટલ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને દર્દીઓને પણ હાલાકી પડી રહી છે. ત્યારે હાલ છે તે સ્ટાફ અને દર્દીઓને જે હોસ્પિટલથી હાલ બહાર રાખવામાં આવ્યા છે અને કોઈ પણ દર્દી કે ડોક્ટર હાલ હોસ્પિટલની અંદર હાજર નથી, તેને બહાર મૂકવામાં આવ્યા છે. અને જે આપ જોઈ શકો છો જે આ 100 આ જે એમ્બ્યુલન્સ પડી છે એમ્બ્યુલન્સ પણ પાણીમાં ગરકાવ થઈ છે અને જે કમ્પાઉન્ડમાં પાણી ભરાતાની સાથે જે હોસ્પિટલ છે ત્યાં અંદર સુધી જે પાણી ભરાયા હતા તેને લઈને જે દર્દીઓને હાલાકી પડતા જે દર્દીઓને પણ જે હોસ્પિટલથી હાલ બહાર કરવામાં આવ્યા છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી.